તો આગળ મહત્વના સમાચાર પર વાત કરીએ. સોશિયલ મીડિયાના માધ્યમ છે વોટ્સઅપ તેમજ ફેસબુકમાં ક્યાંક સર્વરમાં સમસ્યા સામે આવી છે. મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સમસ્યા સામે આવી રહી છે. ફાઇલો ડાઉનલોડ થવામાં સમસ્યા સામે આવી રહી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા બૃંદા રાવલ અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. બૃંદા, જણાવશો સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સઅપ આ તમામમાં જે સમસ્યા હાલ સામે આવી રહી છે, કારણ શું છે, સર્વરમાં સમસ્યા સર્જાઈ છે, યુઝર કશું જ નથી સમજી રહ્યા, વધુ વિગતો શું છે આ મામલે? ચોક્કસ, કુંજ જે રીતે છેલ્લા બે કલાકથી પણ વધારે સમયથી જે સોશિયલ મીડિયાની જે એપ્લિકેશનો જે છે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ તમામ એપ્લિકેશનો જે છે, તમામ સોશિયલ મીડિયાઓ જે કહેવાય કે તમામ લોકો જે છે તે અત્યારે પરેશાન છે. તેનું કારણ માત્ર એ છે કે જે રીતે સોશિયલ મીડિયાની જે વસ્તુઓ જે છે તે હેક થયેલી હોય એવું લાગી રહ્યું છે. સાથે જો વાત કરીએ તો ભાવેશ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીએ કે છેલ્લા બે કલાકથી કઈ રીતનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. ભાવેશ, છેલ્લા બે કલાકથી આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, કયો પ્રોબ્લેમ છે? લોકો હેરાન હતા. લોકોને પહેલાં એવું હતું કે તેમના નેટ અત્યારે ખૂબ જ મહત્વનું છે. ત્યારે જે પ્રકારે આપણે કોઈ પણ એપ્લિકેશન કે કોઈ ફોટો ડાઉનલોડ કરવાનો ટ્રાય કરીએ છીએ ત્યારે આ પ્રકારનું મોબાઈલમાં જોવા મળે છે. અને ક્યાંક ને ક્યાંક જે ફાઇલ છે, જે મીડિયા છે, તે મીડિયા મિસિંગ હોય તેવું બતાવી રહ્યું છે. અને કોઈ પણ ફોટો કે વિડીયો ડાઉનલોડ કરવામાં છેલ્લા 2.5 કલાકથી જે પ્રકારે સમસ્યા આવી રહી છે, ખાસ કરીને ખૂબ જ મહત્વની વાત છે કે સોશિયલ મીડિયા અત્યારે જે રીતે માધ્યમ બની ગયું છે લોકોને એકબીજા સાથે વાતચીત કરવાનો, જોડાવાનો, ત્યારે સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક 2.5 કલાકથી બંધ થતાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. અને ખાસ કરીને જે લોકો વાત કરીએ કે પૂરા ભારતમાં આ સમસ્યા હાલમાં જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયાની વેબસાઇટો છે તે હેક થઈ હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. અને જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ કે સોશિયલ મીડિયા હેક થતા કરોડો લોકો આપણા દેશમાં અત્યારે હાલમાં ખાસ કરીને છેલ્લા 2.5 કલાકથી હાલાકી ભોગી રહ્યા છે. ચોક્કસ ભાવેશ, જે રીતે અગાઉ પણ લોકોને એવું હતું કે જ્યારે ફોનમાં પ્રોબ્લેમ છે, નેટમાં પ્રોબ્લેમ છે, પરંતુ વેબસાઇટ જે છે તે આખી અપડેટ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ બીજી જો વાત કરીએ તમામ જે સોશિયલ મીડિયાઓ છે તેમાં આ પ્રકારે પ્રોબ્લેમ જોવા મળે છે. શું કહેશો, લોકોનું જે કહેવાય કે જે વાત છે કે પોતાના ફોનમાં પ્રોબ્લેમ છે કે નેટમાં પ્રોબ્લેમ છે, લોકોનું શું કહેવું છે? ચોક્કસ, લોકો સાથે આપણે વાત કરીએ, લોકો એક તરફ એવું માની રહ્યા છે કદાચ અપડેશન ચાલી રહ્યું હોય, પણ બીજી તરફ અપડેશનમાં આટલો બધો સમય નથી લાગતો અને ખાસ કરીને 2 થી 2.5 કલાક જેટલો સમય વીતી ગયો છે. હજુ કદાચ 1 થી 2 કલાક આ સમસ્યા ક્લિયર થતા લાગે તેવું લાગી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે, લોકો ખાસ કરીને કંપનીઓમાં ફોન કરી રહ્યા છે અને નેટવર્ક કંપનીઓમાં ફોન કરીને તે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે નેટ નથી ચાલતું, સોશિયલ મીડિયા નથી ચાલતું, ત્યારે ખરેખર આ જે સમસ્યા છે તે પૂરા દેશની છે અને પૂરા દેશમાં આવતા 2 કલાક સુધી સોશિયલ મીડિયા બંધ રહે તેવું પણ હાલમાં ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. ખાસ કરીને જે નેટવર્ક કંપનીઓ છે, નેટવર્ક કંપનીઓ પણ આ સમસ્યા અંગે જણાવી રહી છે અને કદાચ આવનાર 2 કલાકમાં આજે નેટની સમસ્યા છે તે ઉકેલાય તેવું હાલમાં સામે આવી રહ્યું છે. ચોક્કસથી કુંજ, જે રીતે ફેસબુક પણ છે તે પણ ઓપન કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે, જે રીતે તમામ સોશિયલ મીડિયા જે છે તે હેક થયું હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ બીજી વખત હજી છેલ્લા 2 કલાકથી પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ખાસ કયા પ્રકારના પ્રોબ્લેમ છે, કઈ રીતની સમસ્યા છે જાણીશું પાર્થ પાસેથી. પાર્થ, કઈ રીતની પ્રોબ્લેમ્સ જે છે છેલ્લા 2 કલાકથી દેખાઈ રહી છે? જે બૃંદા, આપણે જણાવી દઉં કે જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સૌથી વધારે કહી શકાય જે કરોડો લોકો જેનો યુઝ કરી રહ્યા છે તેવા વોટ્સઅપમાં અત્યારે પ્રોબ્લેમ આવ્યો છે. કહી શકાય કે 1-1 મિનિટનું જે વોટ્સઅપ કહી શકાય કે જે કામ હોય છે તે સેકન્ડોની અંદર જ આ વોટ્સઅપની અંદર પૂરું થઈ જતું હોય છે. કહી શકાય મહત્ત્વના જે કામો હોય છે તે પણ આ વોટ્સઅપની, પણ અત્યારે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક કહી શકાય કે અત્યારે મહત્ત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર જે પ્લેટફોર્મ ઉપર સૌથી વધારે જે અત્યારે કહી શકાય કે જે ફેસબુક લાઈવ કરવામાં આવે છે, ફેસબુક લાઈવ પણ અત્યારે એની અંદર પણ ટેકનિકલ કહી શકાય જે ફોલ્ટ સામે આવે છે. જે ફેસબુક લાઈવ કરીએ છીએ તેની અંદર કહી શકાય કે આખું ફેસબુક લાઈવ જે આપણે વિડીયો લાઈવ કરતા હોય તે આખો વિડીયો બ્લેન્ક આવી રહ્યો, એટલે કહી શકાય કે તેની અંદર પણ અત્યારે ખામી સર્જાઈ છે. જી ચોક્કસ, ડેમો જોવા માંગી છું કે જે રીતે આપણે કોઈ પણ વસ્તુ અપલોડ કરતા હોય કે સફર કરતા હોય છે તો કઈ રીતની જે પ્રોબ્લેમ છે તે દેખાતી હોય છે, બતાવીશું દર્શકોને. જે બિલકુલ, અત્યારે બૃંદા કહી દો, બૃંદા અત્યારે ચાલુ થઈ ગયું છે. કહી શકાય કે જે એરર આવતી હોય તે કહી શકાય કે થોડા સમય ઉપર એરર આવતી હોય. જો અત્યારે આ પણ દર્શકોને કહીશ કે મારા કેમેરામેનને કહીશ કે દર્શકોને બતાવશે અત્યારે જે એરર આવી છે, અત્યારે ફેસબુક સોરી ના પાડી રહ્યું છે. અત્યારે કહી શકાય કે આવી એરર આવી છે, કરોડો લોકો આના જે ચાહકો હોય છે, કરોડો લોકો અત્યારે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર કહી શકાય કે પોતાની અમુક મહત્વપૂર્ણ ભૂમિકા પણ આની ઉપર બજાવતા હોય છે, તેની અંદર એરર આવી છે. એટલે કહી શકાય કે આની ઉપર કેટલી ઇફેક્ટ પડે, કેટલી અસર પડે છે લોકો ઉપર, તે મોટો એક સવાલ છે.
ચોક્કસથી કુંજ, જે રીતે સમગ્ર દેશની જો વાત કરવામાં આવે તો તમામ લોકોને આ પ્રોબ્લેમ જે છે તે સામે કરવો ફેસ કરવો પડી રહ્યો છે, કારણ કે જે રીતે તમામ એપ્લિકેશનો જે છે તેની પર લોકોનું વધારે અત્યારે મારણ રહેલું છે, પરંતુ છેલ્લા બે કલાકથી જે પ્રોબ્લેમ આવી રહ્યો છે જેને કારણે લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે કે તેમના ફોનમાં કે તેમના નેટમાં પ્રોબ્લેમ છે, પરંતુ દર્શકોને તેવું કહેવા માંગીશું કે જે રીતે ફોન કે નેટમાં પ્રોબ્લેમ નથી પરંતુ જે રીતે એપ્લિકેશનો જે છે તેમાં હાલ જે પૂરતો જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તેને લઈને જે તમામ સોશિયલ મીડિયા જે છે તે યુઝ કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જી કુંજ, ચોક્કસથી બ્રિંદા, હાલ કોઈ પ્રકારની અટકળો સામે આવી રહી છે? કેટલો સમય હજુ પણ વીતી શકે છે આ પ્રકારની આ સેવા જે ખોરવાઈ છે સોશિયલ મીડિયાના માધ્યમોમાં? આ પ્રકારની જે ખામી સામે આવી રહી છે, ટેલિફોન કંપનીઓ છે તેમના દ્વારા કોઈ મેસેજ દ્વારા રિપ્લાય આપવામાં આવ્યો છે, જે જાણકારી આપવામાં આવી છે? કેમ કે કરોડો યુઝર છે, કરોડો યુઝર દ્વારા હાલ ટેલિફોન કંપનીઓમાં પણ આ પ્રકારની જે સમસ્યા છે તેની જાણ કરવામાં આવી છે કે આ પ્રકારની મુશ્કેલી હાલ સામે આવી રહી છે? ચોક્કસથી કુંજ, જે રીતે તમામ લોકો જે છે તે પોતપોતાની જે કંપની જે છે, જે કંપની હોય કે ફોન હોય, વોડાફોન કંપની હોય કે કોઈ પણ બીજી કંપની હોય, તમામ કંપની અંદર કમ્પ્લેન્સ કરી રહ્યા છે, પરંતુ કમ્પ્લેન્સની જો વાત કરવામાં આવે તો 2 થી 3 કલાક હજી વધારે લાગી શકે તેમ છે. પાર્થ ફરીથી આપણી સાથે જોડાયા છે. પાર્થ, ફરીથી કયા પ્રકારની પ્રોબ્લેમ જે છે આવી છે? કોઈ મેસેજ કે કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે કયા સુધી આ પ્રોબ્લેમ રહેશે? બૃંદાબને કહી દઉં, અત્યારે જે એક વોટ્સઅપમાં એક મેસેજ જે અત્યારે ફરતો થયો છે, વોટ્સઅપનું સર્વર ડાઉન છે, કોઈ મોબાઈલ ખરાબી આવી નથી, આવા વોટ્સઅપ ફોટો કે વિડીયો ડાઉનલોડ ન કરી શકાય, તો ચિંતા કરવાની જરૂર નથી, સર્વર ડાઉન હોવાથી આ સમસ્યા છે. ભારત સહિત યુકે અને સાઉથ અમેરિકામાં અત્યારે ખામી સર્જાઈ છે અને ભારતમાં પણ આ ખામી સર્જાઈ છે, એટલે કહી શકાય કે આ મેસેજ પણ અત્યારે કહી શકાય કે જે વોટ્સઅપની અંદર જે ફોટો હોય છે, જે આપણે પિક્સ એકાબીજીને મોકલતા હોય છે, વિડીયો હોય છે, તે વિડીયો ડાઉનલોડ નથી, જે ટેક્સ્ટ મેસેજ હોય છે તે ટેક્સ્ટ મેસેજ એકાબીજીનામાં અત્યારે જઈ શકે છે. પણ અત્યારે જે કહી શકાય કે જે સમાચાર સામે આવ્યો છે, ભારત સહિત યુકે અને સાઉથ અમેરિકામાં અત્યારે સૌથી પહેલાં ત્યાં આ સર્વર જે ડાઉન થયું, હજુ સુધી આની પુષ્ટિ નથી થઈ, પણ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે યુકે અને અમેરિકામાં જે અત્યારે સર્વર ડાઉન થયું તેના લીધે આ ખામી સર્જાય. જી બૃંદા, કઈ કઈ બીજી એવી એપ્લિકેશનો જે છે જે ખોલવામાં આ પ્રકારની તકલીફ થઈ રહી છે? કારણ કે વોટ્સએપ, ફેસબુક, તમામ લોકો જે છે તેની પર 24 કલાક ઓનલાઈન હોય છે, બીજી એવી કઈ કઈ વસ્તુઓ જે છે તેના લીધે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે? જી બૃંદા, આપને જણાવી દો કે વોટ્સએપ અને ફેસબુક ઉપર જે આ બંને એપ્લિકેશન ઉપર અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યા છે, પણ એ કહી શકાય અત્યારના જે યુવાન લોકો છે તે યુવાન લોકો ઇન્સ્ટાગ્રામનો ખૂબ જ યંગસ્ટર જે તે ઉપયોગ કરતા હોય છે અને તેની અંદર પણ ખામી આવી છે. જે સ્ટોરી મૂકવામાં આવે છે તે પણ સ્ટોરી અત્યારે સેન્ડ નથી થતી, કોઈનું રિફ્રેશ જે એકાઉન્ટ જોવું હોય તો એકાઉન્ટ જોવામાં પણ ત્યાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા, એટલે કહી શકાય કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સાથે સાથે વોટ્સઅપમાં પણ ખામી આવી છે. ચોક્કસથી કુંજ, આ 3 જે એપ્લિકેશનો મહત્વની ગણાય છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ, આ 3ની ઉપર મેજર પ્રોબ્લેમ જે છે તે આવી રહ્યો છે, કારણ કે સર્વર ડાઉન થયું છે તેને કારણે આ પ્રોબ્લેમ્સ ફેસ કરવો પડી રહ્યો છે. બીજી જો વાત કરીએ, આગામી 2 થી 3 કલાકની અંદર પણ આ પ્રોબ્લેમ્સ યથાવત રહે તેવું એક તારણ કાઢવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે સર્વર ડાઉન થયું છે તેને લઈને તમામ લોકો જે છે તે પ્રોબ્લેમ્સમાં છે, કારણ કે વોટ્સએપ એક એવી વસ્તુ છે કે જેમાં તમે કોઈપણ વસ્તુના વિડીયો હોય, ફોટોઝ હોય કે કોઈપણ ડોક્યુમેન્ટ્સ હોય તે તમે તાત્કાલિક એ એપ્લિકેશન થ્રુ તમે એકબીજાને શેર કરી શકતા હોય છે, પરંતુ હાલ જે તમામ લોકો જે ઓનલાઈન બિઝનેસ કરતા હોય છે, જે ઓનલાઈન સોશિયલ મીડિયા થ્રુ પોતપોતાનો બિઝનેસ કરતા હોય છે, તે લોકો માટે ખૂબ જ મોટી કહી શકાય કે પછડાટ છે, કારણ કે જે સર્વર ડાઉન થયું છે તેને કારણે ડોક્યુમેન્ટ્સ પણ ક્યાંક કોઈના ઓપન નથી થતા, સાથે જ ઇમેજ છે કે વિડીયો જે છે તે ઓપન નથી થતા, એટલે આગામી 2 થી 3 કલાક સુધી આ પ્રોબ્લેમ રહે તેવું લાગી રહ્યું છે. જી કુંજ, ચોક્કસથી બૃંદા, સોશિયલ મીડિયાના માધ્યમો છે તેમના દ્વારા સત્તાવાર રીતે કોઈ પ્રકારની જાણકારી નથી આપવામાં આવી. હાલ પૂરતો જે મેસેજ ફરતો થયો છે કે આ પ્રકારની માત્ર થોડાક જ સમય માટેની સમસ્યા છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની જાણકારી છે સોશિયલ મીડિયાના માધ્યમો છે તેમના દ્વારા આપવામાં નથી આવી. ચોક્કસથી કુંજ, જે રીતે સોશિયલ મીડિયા પર આ બધી જે ઇન્ફોર્મેશન જે છે તે મૂકવામાં નથી આવી તેનું કારણ એક પણ એ પણ હોઈ શકે કે જો કોઈ પણ જે કહેવાય કે સોશિયલ મીડિયાના જે પણ વ્યક્તિ જે છે તેમને મૂકવામાં આવી હોય પરંતુ લોકો સુધી ન પહોંચ્યું હોય તેનું એક કારણ એ પણ છે કે જે રીતે એપ્લિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે તો કદાચ એમણે અપડેટ્સ આપી હોય પરંતુ લોકો સુધી ન પહોંચી હોય તેવું પણ બની શકે છે, કારણ કે જે રીતે એપ્લિકેશનો ઓપન કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો જે ફેસબુક, વોટ્સએપ તે તમામ ઉપર ઇન્ફોર્મેશન આવી હોય પરંતુ સર્વર ડાઉનના લીધે લોકો સુધી આ મેસેજ પહોંચી ન શક્યો હોય
પરંતુ જે રીતે વાત છે કે આ જે એપ્લિકેશન ઓપન કરવામાં લોકોને પ્રોબ્લેમ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે સર્વર ડાઉન થયું છે, તેને કારણે આ જે એપ્લિકેશનો જે છે તે લોકો યુઝ નથી કરી શકતા. સાથે જ જો વાત કરીએ તો જે રીતે વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તમામ એપ્લિકેશનો જે છે તેની ઉપર લોકો જે છે તે વાતચીત કરતા હોય છે, પોતપોતાના ઇમેજીસ, ડોક્યુમેન્ટ્સ કે જે પણ યુવાનો હોય છે તે લોકો સાથે વાતચીત કરતા હોય છે. ખાસ જો વાતચીત કરીએ તો આપણી સાથે આઈટી ટેકનિશિયન જે છે તેમની સાથે સીધી વાત કરીશું કે તેઓ જોડાયા છે, કઈ રીતની ખામી છે, શું પ્રોબ્લેમ છે, ખાસ કઈ રીતના પ્રોબ્લેમ જે છે તે સામે આવે છે, છેલ્લા કેટલા કલાકથી આ પ્રોબ્લેમ છે અને સૌથી પહેલાં ક્યારે ખબર પડી કે આવો કોઈ પ્રોબ્લેમ થયો છે? અત્યારે 1-1.5 કલાક પહેલાં અમે લોકો વોટ્સઅપ ઉપર મેસેજીસ કરતા હતા, તો જે એમાં મીડિયાના જે વોટ્સઅપમાં તમે વિડીયો અપલોડ કરો કે ઇમેજીસ અપલોડ કરો તો એ ડાઉનલોડ થવાના બંધ થઈ ગયા. એટલે અમે લોકો કનેક્ટિવિટી ચેક કરી, જે ઇન્ડિયાના વોટ્સઅપના સર્વર છે, ઇન્સ્ટાગ્રામના સર્વર છે, એમાં કનેક્ટિવિટી મળતી નથી. અને ધારો જો કનેક્ટિવિટી મળતી હોય તો એ પિંગ, એની કનેક્ટિવિટી તૂટી રહી છે, તો તમે ઇન્સ્ટન્ટ અપલોડ કરશો અને સામે ઇન્સ્ટન્ટ ડાઉનલોડ કરતા હશે તો એ ડાઉનલોડ થશે, બાકી તમે અપલોડ કરીને છોડી દેશો તો એના પછી એ ડાઉનલોડ થવાનું બંધ થઈ જશે. ખાસ એવું પણ બનતું હોય છે, ઘણા લોકોના મનમાં એવા પણ પ્રશ્ન હોય છે કે મારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ મેં શેર કર્યા છે પણ લોકો સુધી પહોંચે નથી, તો એવો પણ એમને ડર હોય છે કે ક્યાંય કોઈ મિસયુઝ નહીં કરે કે કોઈ જગ્યાએ શેર બીજી જગ્યાની, એના માટે લોકોને શું કહેવા માગીશું? વોટ્સઅપ અને ફેસબુક એ લોકો હાઈ સિક્યોરિટી યુઝ કરે છે અને એ બધું સિક્યોરિટી છે એ ઇન્ક્રિપ્ટેડ સિક્યોરિટી છે, એટલે તમારું ડેટાનું મિસયુઝ અને એનું જે તમારું ડેટા છે એ સિક્યોર છે સર્વર ઉપર, એટલે એના માટે પબ્લિકને કંઈ ગભરાવવાની જરૂર નથી અને તમારું ડેટા સેફ અને સિક્યોર છે એમના સર્વર ઉપર. અચ્છા, ખાસ વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આ તમામ એવી એપ્લિકેશનો છે કે જે લોકોના ફોનમાં 24 કલાક ઓનલાઈન હોય છે અને ઓપન જ હોય છે, કોઈ લોગઆઉટ નથી કરતો તો જનરલી. ખાસ મુખ્ય વાત એ છે કે લોકોના માઇન્ડમાં એ વસ્તુ છે કે કોઈ પણ આજે 3 એપ્લિકેશનો જે કોઈએ હેક કરી હોય તો તેમનો તમામ અંદરનો જે પર્સનલ ડેટા છે તે પણ કોઈ ચોરી શકે છે, કારણ કે ફેસબુક વોટ્સએપ ઉપર પોતાનો પર્સનલ ડેટા હોય છે. આવી કોઈ ઘટના બને ખરી? કારણ કે આવી જ્યારે સર્વર ડાઉન થવાની પરિસ્થિતિ સામે આવતી હોય તો આવી કોઈ ઘટના સામે આવે છે ખરી? મેડમ, મેં તમને પહેલાં પણ કીધું કે જે તમારો ડેટા હોય એ ઇન્ક્રિપ્ટેડ ડેટા છે, એટલે તમારો એન્ડ ટુ એન્ડ પોઈન્ટ સિક્યોર હોય, એમાં તમારો કોઈ બીજો યુઝર એને એક્સેસ ના કરી શકે. એ ઇન્ક્રિપ્ટેડ ડેટા હોય, જે તમારા ક્રેડેન્શિયલ મેચ થતા હશે તો જ તમારો ડેટા ત્યાં ઓપન કરવા દેશે, એના સિવાય તમને એક્સેસ ના મળે. અને એ બધા ડેટા તમારા સેફ એન્ડ સિક્યોર છે અને અત્યાર સુધી કોઈ પણ વોટ્સઅપ કે એ લોકોએ કોઈ ઓફિશિયલ જાણ આપણાને કર્યું નથી, પણ આપણે ટેકનિકલી ચેક કરશું એના આઈપીસ, તો તમને કન્ટિન્યુ એ લોકોની જે કનેક્ટિવિટી હતી એ બ્રેકઅપ થઈ રહી છે અને થોડાક સમયમાં એ લોકોની કનેક્ટિવિટી આવે છે ત્યારે તમારા વોટ્સઅપના ઇમેજીસ અને વિડીયો ડાઉનલોડ થાય છે, પછી પાછું એમાં એરર આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ક્યાં સુધી આ પ્રોબ્લેમ રહે તેવું લાગી રહ્યું છે? અત્યારે જો એ લોકો કદાચ એ લોકોને આઈડિયા તો આવી ગયો હશે એમના સર્વર તરફથી કે આવું પ્રોબ્લેમ આવ્યું છે, એ લોકોએ સોર્ટ આઉટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે, પણ એની કોઈ કન્ફર્મેશન નથી. ધારો કે 5 મિનિટમાં એ લાઈવ થઈ જશે, 1/2 કલાકે લાગશે અને 2 દિવસે લાગે અને 4 દિવસે લાગે, એ લોકોએ પોતાના હિસાબથી એ લોકો ટેકનિકલી ફોલ્ટ ફાઇન્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ચોક્કસથી કુંજ, તો જે રીતે જે ટેકનિકલી તેઓએ પોતાનો ફોલ્ટ જે છે તે ચાલુ કરી દીધું છે શોધવાનું, આગામી 2-3 કલાકની અંદર આ જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે તેવું હાલના પૂરતું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે લોકોને કહેવા માંગીશું કે જે રીતે પોતાના જે હાલ જે રીતે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે સર્વર ડાઉનને કારણે, તો કોઈ પણ પર્સનલી ડોક્યુમેન્ટ્સ જે છે તે કોઈને શેર ન કરે, જેથી કરીને ભલે આવા મિસયુઝ નથી થતા હોતા પરંતુ ક્યારેક કોઈ સર્વર અને ટેકનિકલ ખામીને કારણે બીજે કોઈ જગ્યાએ મિસયુઝ ડોક્યુમેન્ટ્સ ન થાય.